નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું શ્રેયા પટેલની ચેનલમાં આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ એક સમય સંખ્યાઓનો અભ્યાસ કરીશું જેમાં સૌથી પહેલાં પ્રકરણમાં આવતા યાદ રાખવાના મુદ્દાઓ વિશે ચર્ચા કરીએ અગાઉના ધોરણમાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓનો અભ્યાસ કર્યો હવે આપણે સમય સંખ્યાઓ કોને કહેવાય તેનો અભ્યાસ કરીશું પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય તો એક બે ત્રણ ચારથી અનંત સુધી જે ધન સંખ્યાઓ આવેલી છે તે સંખ્યાઓને કેવી સંખ્યા કહીએ છીએ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છે જેને નેચરલ્સ નંબર્સ પણ કહેવાય છે અને નેચરલ્સ નંબર એનું પહેલો અક્ષર એન હોવાથી આપણે તેને સંકેતમાં એન તરીકે પણ દર્શાવીએ છે તો યાદ રાખવાનું કે પ્રાકૃતિક સંખ્યાઓ એક બે ત્રણ ચાર એથી અનંત સુધી અસંખ્ય સંખ્યાઓ જે છે એ પ્રા પ્રાકૃતિક સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય છે ત્યાર પછી પ્રાકૃતિક સંખ્યાઓને દર્શાવવાનો સંકેત એન કહેવાય છે નેચરલ્સ નંબર એટલે એન તરીકે સંકેતમાં દર્શાવાય છે ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય તો ઝીરોથી શરૂઆત કરી ધન સંખ્યાઓ જે એકથી શરૂઆત થાય છે તેમાં ઝીરો સાથેની સંખ્યાઓ ઝીરોથી શરૂઆત કરી અને અનંત સુધી અસંખ્ય સંખ્યાઓ જે છે તે પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે જેને હોલ નંબર્સ કહેવાય છે પૂર્ણ સંખ્યાઓને દર્શાવવાનો સંકેત હોલ નંબર્સ પહેલો અક્ષર ડબલ્યુ તરીકે ડબલ્યુ તરીકે આપણે સંકેતમાં લખીએ છીએ ત્યાર પછી આપણે પૂર્ણાંક સંખ્યાઓ શીખીએ જેમાં પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ સંખ્યાઓ પણ આવી જાય છે ઋણ પૂર્ણાંકો શૂન્ય અને ધન પૂર્ણાંકો મળીને પૂર્ણાંકો એટલે કે ઇન્ટીજર્સ બને છે આપણે શૂન્ય અને ધનપૂર્ણાંકો એટલે કે પૂર્ણ સંખ્યા તેના સાથે ઋણ પૂર્ણાંકો પણ હોય એટલે તેને પૂર્ણાંક સંખ્યાઓ કહીએ કહીએ છીએ પૂર્ણાંકોને ઇન્ટિઝર્સ આમાંથી કોઈ શબ્દ લેવાયો નથી ઇન્ટિઝર્સનો ઝેડ તરીકે સંકેત તરીકે દર્શાવાય છે આ ખાસ ધ્યાન રાખવાનું આમાં આમાંનો અક્ષર નથી બને પૂર્ણાંક સંખ્યાઓને ઝેડ વડે સંકેતમાં દર્શાવાય છે આ જે સંકેતમાં દર્શાવાય છે તે તમને ખાલી જગ્યાની અંદર પૂછાઈ શકે છે માટે ખાસ યાદ રાખવાનું જરૂર છે પૂર્ણાંકોની સાથે ઋણ અપૂર્ણાંકો અને ધન અપૂર્ણાંકો હવે પૂર્ણાંક સંખ્યાની સાથે આપણે અપૂર્ણાંક સંખ્યાઓ બને ઋણ અપૂર્ણાંકો અને ધન અપૂર્ણાંકો લેતા સમય સંખ્યાઓ એટલે કે રેશનલ નંબર્સ બને છે સમય સંખ્યાઓને દર્શાવવાનો સંકેત કયો છે ક્યુ છે સમય સંખ્યાઓને કઈ રીતે દર્શાવીએ છીએ ક્યુ વડે દર્શાવાય છે તો પૂર્ણાંકોની સાથે સાથે ઋણ અપૂર્ણાંકો અને ધન અપૂર્ણાંકો લેતા અપૂર્ણાંક સંખ્યા જેમ કે પી એકના છેદમાં બે પીના છેદમાં આ રીતે જે દર્શાવીએ છીએ તે આગળ જોઈએ આપણે તો તેને સમય સંખ્યાઓ કહેવાય છે જેમ કે સમય સંખ્યા જે સંખ્યાને પીના છેદમાં ક્યુ જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યાઓ છે અને ક્યુ બરાબર ઝીરો નથી સ્વરૂપે લખી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય છે એટલે કે અહીંયા પી છેદમાં ક્યુ એટલે કે અંશ અને છેદમાં કોઈપણ સંખ્યાઓ માઇનસમાં પ્લસમાં હોઈ શકે છે એટલે કે ઋણપૂર્ણાંક ધનપૂર્ણાંક હોઈ શકે છે પણ અહીંયા જે ક્યુ બરાબર ઝીરો હોવું ન જોઈએ એટલે કે એક્ઝામ્પલ તરીકે બેના છેદમાં ઝીરો આવી કોઈ સંખ્યા હોવી ન જોઈએ બેના છેદમાં એક સાત કોઈપણ ઋણ સંખ્યા ધનસંખ્યા કોઈપણ હોવી હોઈ શકે છે પણ ઝીરો હોવી જોઈએ નહીં એટલે કે છેદમાં ઝીરો હોવું જોઈએ નહીં અહીંયા નીચે એક્ઝામ્પલ્સ અમે સંખ્યાના આપેલા છે ત્રણના છેદમાં સાત માઇનસ ચાર છેદમાં નવ માઇનસ પાંચમાં આઠ એ સમ્મે સંખ્યાઓ છે જે આ સંખ્યાઓ આપણને આપી એ પૂર્ણાંક સંખ્યાઓ પણ સમ્મે સંખ્યા કહી શકીએ છીએ સ્વાધ્યાય એક પોઈન્ટ એક પ્રશ્ન એક યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો હવે આપણને જે આ સંખ્યા આપેલી છે તેનો યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધવાની છે તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે તો જે સંખ્યા આપેલી છે તેને તમારે ધ્યાનથી જોઈ અને તેના જૂથ બનાવી દેવાના છે તો જુઓ આ બે સંખ્યા વચ્ચે શું છે ગુણાકારનો ગુણધર્મ છે ગુણાકારની ક્રિયા દર્શાવેલી છે અહીંયા પણ આ બે સંખ્યા સમય સંખ્યા વચ્ચે ગુણાકારની ક્રિયા દર્શાવેલી છે બરાબર અને આ જે એક વચ્ચે સંખ્યા છે જે પાંચના છેદમાં બે જે તેના જોડે કોઈ સંખ્યા ગુણાકારમાં દર્શાવેલ નથી તો સૌથી પહેલાં આ બે સંખ્યાઓનો જે ગુણાકારની ક્રિયા દર્શાવેલી છે સમય સંખ્યાઓને તેને જૂથ એ બંને જૂથને સાથે લાવી દો તો બેના છેદમાં ત્રણ ત્રણના છેદમાં પાંચ આ એક જૂથ અને ત્યાર પછી ત્રણના છેદમાં પાંચ અને ગુણ્યા એકના છેદમાં છ છેલ્લે અહીંયા કરી આગળ જે હવે હવે જે આ જે સમય સંખ્યા હોય જે સંખ્યા આપેલી હોય તેના આગળના ચિહ્નને ધ્યાનમાં રાખી અને સંખ્યાને અહીંયા લાવવાનું તમારે પછી અહીંયા પાછળના ચિહ્નને ધ્યાનમાં લેવાની જરૂર નથી કારણ કે આ સંખ્યાની આગળનું ચિહ્ન માઇનસમાં છે તો એ સંખ્યાને આપણે અહીંયા માઇનસમાં અહીંયા લાવી દીધેલ છે બરાબર તો છેદમાં છેલ્લે સંખ્યા લઈ દો પ્લસ પાંચના છેદમાં બે હવે અહીંયા બંને સંખ્યા બંને જૂથની અંદર જુઓ તો ત્રણના છેદમાં પાંચ બે સરખી સંખ્યા છે તો ત્રણના છેદમાં પાંચને કોમન લાવી દો બાર એટલે બે માઇનસ બે છેદમાં ત્રણ ઓછાના ઓછાનું ચિહ્ન અહીંયાથી રહ્યું એકના છેદમાં છ અહીંયા જે પાંચના છેદમાં બે હતા તે અહીંયા આવી જશે હવે આ જે સંખ્યા વચ્ચે બાદ બાકી છે તો છેદની સંખ્યાઓ જે છે તેમાં તેમાં શું કરીશું આપણે લસા કાઢીશું તો ત્રણ અને છ છે તો ત્રણનો અવિ અવિ છ છે માટે છ એ લસાઓ થશે તમે લસા કાઢીને જોશો ત્રણ અને છનો તો લસા છ જ આવશે કારણ કે બંને એક ઘડિયામાં આવે છે ત્રણના ઘડિયામાં છ આવે છે બરાબર તો અહીંયા ત્રણના છેદમાં પાંચ લખી અહીંયા લખી દો છ લસા હવે ત્રણને કેટલા જોડે ગુણીશો તો છ આવશે તો ત્રણ દુ છ અને છ ને એક જોડે ગુણો તો છ એકા છ હવે જે નીચેની સંખ્યા જોડે જોડે જે ગુણાકાર કર્યો તે સંખ્યાને ઉપરની સંખ્યા જોડે ગુણાકાર કરી દેવાનો તો જો બે દુ ચાર માઇનસ ચાર માઇનસ એક એકા એક વત્તા પાંચના છેદમાં બે જેમ હતા તેમ મૂકી દો હવે ત્રણના છેદમાં પાંચ હવે અહીંયા શું કર્યું છે તો બંને સંખ્યા માઇનસમાં છે તો શું કરીશું પ્લસ કરીશું ચાર વધતા એક પાંચ પાંચ આગળ મોટી સંખ્યાનો ચિહ્ન માઇનસમાં લગાવી દેવાનું છેદમાં છ વત્તા પાંચના છેદમાં બે હવે અહીંયા જે છેદ આ બંને વચ્ચે ગુણાકારની ક્રિયા છે વચ્ચે જે કૌશ આગળ અહીંયા જે કોઈ સંખ્યા ચિહ્ન આપેલ ન હોય પણ શું કહેવાય આ ગુણાકારની ક્રિયા છે તો છેદ ઉડારી શકો છો તો જુઓ અહીંયા પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ એમ છેદ ઉડાર્યું અને ત્રણ દુ છ બરાબર એટલે શું રહ્યું માઇનસ એક છેદમાં બે વધતા પાંચના છેદમાં બે તો અહીંયા લખીશું માઇનસ એક છેદમાં બે વધતા પાંચના છેદમાં બે હવે બંનેના છેદમાં અહીંયા વચ્ચે વચ્ચે સરવાળાનું ચિહ્ન છે તો આપણે શું કરવું પડે છેદનો ભાગ સરખો કરી લસા કાઢવો પડે તો બંને સંખ્યા બે જ છે એટલે આપણે બે જ લખવાનું રહેશે અલગથી લસા કાઢવાની જરૂર નથી તો અહીંયા છેદમાં લખી દો બે ઉપર શું રહ્યું માઇનસ એક વધતા પાંચ હવે એક સંખ્યા પ્લસ એક સંખ્યા માઇનસ હોય એટલે કે પ્લસ ઓર માઇનસ માઇનસ બાદબાકી કરવાની એટલે પાંચમાંથી એક જાય તો ચાર અને મોટી સંખ્યા આગળનું ચિહ્ન મોટી સંખ્યા ધનમાં છે તો ધન જ સંખ્યા રહેશે હવે ચારના છેદમાં બે છે તો બે દુ ચાર એમ છેદ ઉડાડી દો તો જવાબ શું મળ્યો બે મળ્યો આ દાખલા દર ઘંટા પહેલાં આપણને આગળના ધોરણમાં પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ વિશે અભ્યાસ કર્યા તમને ગુંદર્મ અહીંયા જે ચિહ્નોની સમજ હોવી ખાસ જરૂરી છે જો મારી ચિહ્નોની સમજનો વિડીયો તમે ના જોયો હોય તો ખાસ જોઈ લેશો જેથી તમને ચિહ્ન કઈ રીતે મૂકવા શું કરવું બે બે સંખ્યા એક સંખ્યા ઋણમાં ધનમાં હોય તો તેના વચ્ચે બાદબાકી કરી સરવાળો કરવો તેનું પણ તમને ખ્યાલ આવી જશે ત્યાર પછી બેના છેદમાં પાંચ ગુણ્યા માઇનસ ત્રણ છેદમાં સાત ઓછા એકના છેદમાં છ ગુણ્યા ત્રણ દ્ત્યાંશ વત્તા એક એકના છેદમાં ચૌદ ગુણ્યા બેના છેદમાં પાંચ હવે આ સંખ્યાને ધ્યાનથી જુઓ હવે શું કરીશું અહીંયા તો જુઓ અહીંયા જે ગુણાકારના ગુણાકારનો સંબંધ આ બે સંખ્યા વચ્ચે ક્રિયા વચ્ચે ગુણાકાર છે અહીંયા પણ ગુણાકાર છે અને અહીંયા પણ ગુણાકાર છે તો સૌથી પહેલાં તમે અહીંયા અલગ લાવીને ગુણાકારમાં અહીંયા આ બે સંખ્યાઓમાં જ છેદ ઉડે છે બરાબર તે સિવાયમાં અહીંયા કોઈ જગ્યાએ છેદ ઉડતો નથી તો અહીંયા મેં બે છેદમાં પાંચ ગુણ્યા ત્રણ છેદમાં સાત લખી અને આ જે જૂથ છે તે અહીંયા લાવી દીધેલું છે કેમ તો અહીંયા લસા સાત અને ચૌદ સાથે મળી જાય તેમ છે તો એકના છેદમાં ચૌદ ગુણ્યા બેના છેદમાં પાંચ આ જૂથ છે તે અહીંયા લાવી દીધેલું છે પછી છેલ્લે લખી દો માઇનસ એકના છેદમાં છ ગુણ્યા ત્રણના છેદમાં બે હવે અહીંયા છેદ ઉડી જાય છે ત્રણ દુ છ આ રીતે છેદ ઉડશે તો અહીંયા શું રહ્યું એક અને બે દુ ચાર બંનેનો ગુણાકાર કરો એટલે બેનું બે દુ ચાર હવે જે આ સંખ્યાઓ હતી તેમાંથી આપણે અહીંયાથી બેના છેદમાં પાંચ અને અહીંયાથી બેના છેદમાં પાંચ સરખી સંખ્યાને બાર કોમનમાં લાવી દીધી જેમ આપણે પહેલો દાખલો ગણ્યો તેમ હવે શું રહ્યું ત્રણના છેદમાં સાત વત્તા એકના છેદમાં ચૌદ હવે બંને સંખ્યા વચ્ચેનો જેમ આપણે ત્રણ અને સોળ છ હતો ત્રણ ત્રણના ઘડિયામાં છ આવતો તો અને છ લસા તેમ સાતના ઘડિયામાં ચૌદ આવે છે તો ચૌદ લસા થશે તો અહીંયા સાત દુ ચૌદ આપણે છેદનો ભાગ સરખો કરવા માટે સારા જોડે ગુણવું પડશે તો સાતને બે જોડે ગુણશો અને ચાર ચૌદને એક જોડે સાત દુ ચૌદ ચૌદ એક આ ચૌદ હવે આ સંખ્યાને ઉપરની સંખ્યા જોડે ગુણાકાર કરી દેવાનો તો ત્રણ દુ છ થશે માઇનસ છ વત્તા એક એકા એક માઇનસ એકના છેદમાં ચાર હવે બેના છેદમાં પાંચ જેમ છે એમ મૂકો અહીંયા છમાંથી એક બાદ કરીએ એટલે પાંચ મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ છેદમાં ચૌદ માઇનસ એક છેદમાં ચાર હવે અહીંયા છેદ ઉડાડી દો પાંચ એકા પાંચ અને બે સાત ચૌદ હવે શું રહ્યું તો એકના માઇનસ એક છેદમાં સાત ઓછા એકના છેદમાં ચાર હવે આ બંને વચ્ચે લસા કાઢો બંને લસાઅમાંથી એક સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે તો બંનેનો ગુણાકાર કરી દો તો પણ લસાઓ તમને મળી જાય તો સાત ચાર અઠ્યાવીસ બરાબર સાત ચાર અઠ્યાવીસ તો સાતને ચાર જોડે ગુણાકાર કરવો પડે અને ચાર ને સાત જોડે સાત ચાર અઠ્યાવીસ ચાર સત્તા અઠ્યાવીસ થશે હવે નીચેની સંખ્યાને ઉપરની સંખ્યા જોડે ગુણાકાર કરી દો લે ચાર એકા ચાર માઇનસ સાત એકા સાત બંને સંખ્યા માઇનસમાં છે તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ તો સાત ને ચાર અગિયાર મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ તો અગિયાર છેદમાં અઠ્યાવીસ આપનો જવાબ મળી ગયો ત્યાર પછી આગળ પ્રશ્ન બે જોઈએ નીચે આપેલા સંખ્યાની આપેલ સંખ્યાની વિરોધી સંખ્યા લખો હવે વિરોધી સંખ્યા લખવાની છે એટલે કે જો ધનમાં હોય તો ઋણમાં જવાબ આવે ઋણ સંખ્યા હોય તો ધન સંખ્યામાં જવાબ આવે તો જો બેના છેદમાં આઠ છે તેની વિરોધી સંખ્યા માઇનસ બે છેદમાં આઠ થાય માઇનસ પાંચ છેદમાં નવની વિરોધી સંખ્યા પાંચના છેદમાં નવ આ ઋણ સંખ્યા છે તો ધન સંખ્યા જવાબ આવે બંને ઋણ સંખ્યા છે બરાબર આ ખાસ ધ્યાન રાખજો બંને સંખ્યા ઋણ છે એટલે આ સંખ્યા કેવી કહેવાય છે ધન કહેવાય છે કેમ કે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ તો આને કઈ રીતે લખાય છના છેદમાં પાંચ તો તેની વિરોધી સંખ્યા શું થાય માઇનસ છ છેદમાં પાંચ થાય આ ખાસ ધ્યાન રાખવાનું આમાં ભૂલ થાય નહીં હવે અહીંયા જુઓ બેના છેદમાં માઇનસ નવ છેદમાં માઇનસ નવ હોય કે અંશમાં માઇનસ ગમે તે એક સંખ્યા આગળ માઇનસ હોય એટલે ઋણ સંખ્યા કહેવાય તો આ જે ઋણ સંખ્યા છે તો અહીંયા થઈ જશે ધનસંખ્યા ઓગણીસ છેદમાં છ તો અહીંયા આ ઋણ સંખ્યા છે તો આ સંખ્યા થઈ જશે વિરોધી સંખ્યા ધન સંખ્યા બરાબર તો ખાસ શું ધ્યાન રાખવાનું છે અંશમાં હોય કે છેદમાં હોય એક સંખ્યા માઇનસમાં હોય એટલે ઋણ સંખ્યા કહેવાય તો ધન સંખ્યા કરી દેવાનું ધન હોય તો ઋણ સંખ્યા કરવાનું અને આ આમાં એકલું ખાસ ધ્યાન રાખવાનું છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ જુઓ ચકાસણી કરો માઇનસ કંશમાં માઇનસ એક્સ બરાબર એક્સ હવે અહીંયા એક્સ આ ચકાસણી કરવાની છે કે જે માઇનસ કંસમાં માઇનસ એક્સ બરાબર એક્સ છે કે નહીં તો ખરેખર હોય જ કારણ કે જો આ ધનમાં એક્સ છે અહીંયા માઇનસ માઇનસ બે ચિહ્ન છે તો બંને માઇનસ માઇનસ ચિહ્ન શું થઈ જાય પ્લસ થઈ જાય એટલે પ્લસ એક્સ બરાબર પ્લસ એક્સ બંને સરખું જ છે બરાબર તો આપણે અહીંયા એક એક્ઝામ્પલ ચકાસણી કરું છું બીજું તમારી જાતે કરી દઈશું એક્સ બરાબર અગિયાર છેદમાં પંદર તો અહીંયા જે આપેલું છે સમીકરણ મેં લખ્યું છે તેમાં એક્સ બરાબર શું લખ્યું અગિયાર છેદમાં પંદર તો અહીંયા માઇનસ એક્સ બરાબર અહીંયા શું થઈ જ થઈ ગયું માઇનસ એક્સ લઈ માઇનસ એક્સ બરાબર અહીંયા મેં અહીંયા પણ મેં માઇનસ લગાવ્યું એટલે માઇનસ અગિયાર છેદમાં પંદર બંને સંખ્યામાં એ થઈ ગઈ હવે બંને બાજુથી આપણે માઇનસ કાઢી નાખ્યું બે રીતે કરી દી કરી દીધેલું છે આ આટલી બધી લાંબી રીત કરો નહીં અને તમે સીધું કે અહીંયા એક્સ બરાબર બરાબર માઇનસમાં સોરી અહીંયા ચિહ્ન લગાવ્યું બરાબર હવે એક્સ બરાબર શું મૂકીશું કોશમાં અગિયાર છેદ પંદર બરાબર એક્સ હવે આ સંખ્યા આ માઇનસ છે આ સંખ્યા પણ માઇનસ છે બરાબર તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે તો પ્લસ અગિયાર છેદમાં પંદર બરાબર એક્સ તો અહીંયા આપણને એક્સ બરાબર અગિયાર છેદમાં પંદર આપ્યું છે તો માટે અહીંયા માઇનસ કૌશમાં

અંશમાં તો હવે આ જુઓ માઇનસ તેર છે તો માઇનસ તેર ના છેદમાં કઈ નથી તો એક સમજવાનું તો તેનો વ્યસ્ત શું થઈ જાય એક ના છેદમાં તેર અને માઇનસ ચિન્હ જે હતું તેમના બંને એક જ છે બરાબર તો માઇનસ એક અહીંયા તમે તેર જે તેર આગળ માઇનસ ચિન્હ લગાવો વચ્ચે લગાવો તો પણ ચાલે તો એક છેદમાં માઇનસ તેર થઈ ગયું અહીંયા વ્યસ્ત સંખ્યા બીજા નંબરમાં કરશો તો શું થશે વ્યસ્ત થશે અંશ છેદમાં છે ઓગણીસ તે અંશમાં આવી જશે અને અંશમાં જે તેર છે તે છેદમાં આવી જશે આ તેનો વ્યસ્ત થઈ ગયો એક છેદમાં પાંચ તો પાંચ છેદમાં એક તેનો વ્યસ્ત કહેવાય હવે આ જે સંખ્યા આપી છે તેમાં જુઓ પહેલાં શું કરી દો ગુણાકાર કરી દો તો પાંચ ત્રણ પંદર બે સંખ્યાનો ધન ઋણમાં હોય ને ગુણાકાર કરીને સંખ્યા થઈ જાય તો પંદર છેદમાં આઠ સત્તા છપ્પન હવે આ સંખ્યાનો વ્યસ્ત કરીએ એટલે શું થશે છપ્પન છેદમાં પંદર બરાબર ત્યાર પછી ચલો આગળ આ આજે પાંચ નંબરનું આપેલી છે તેમાં પહેલાં તો ગુણાકાર કરી દઈએ એટલે બે કા બે છેદમાં પાંચ તો તેનો વ્યસ્ત શું થશે તો પાંચના છેદમાં બે અને અહીંયા માઇનસ એકનો વ્યસ્ત શું થાય નીચે કશું નથી તો પાછું જ એની એ જ માઇનસ એક એટલે એ જ છે બરાબર તો આ રીતે વ્યસ્ત સંખ્યા કરવાની ત્યાર પછી પ્રશ્ન પાંચમાં નીચે આપેલા ગુણાકારની ક્રિયામાં કયા ગુણ ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો તો અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે તે જણાવવાનો છે તો અહીંયા જુઓ એક જોડે ગુણાકાર સંખ્યાનો કરેલો છે એક જોડે તમે માઇનસ ચાર છેદમાં પાંચ ગુણ્યા એક કરો અથવા એક ગુણ્યા માઇનસ ચાર છેદમાં પાંચ કરો બંનેનો જવાબ માઇનસ ચાર છેદમાં પાંચ આવે છે એટલે કે ગુણાકારની એક એક છે એ તટસ્થ સંખ્યા છે તો એક એ ગુણાકારનો એકમ ઘટક છે ગુણાકાર માટે એક ઘટક એકમ ઘટક છે અને સરવાળા માટે કયો છે તો સરવાળા માટે પણ શૂન્ય છે કે શૂન્ય જોડે કોઈપણ સંખ્યાનો સરવાળો કરો તો જવાબ તેની તે જ મળે છે તો ત્યાર પછી બીજા નંબરમાં તેરના માઇનસ તેર છેદમાં સત્તર અહીંયા શું કર્યું છે આ બે સંખ્યાનો ક્રમ બદલી અને માઇનસ બે છેદમાં સાત માઇનસ તેર છેદમાં સત્તર કર્યો છે ક્રમ બદલાયો છે તો ક્રમનો નિયમ સૂચવે છે અને ત્રીજી સંખ્યા છે તેમાં વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ દર્શાવે છે કારણ કે અહીંયા જો માઇનસ ઓગણીસ છેદમાં ઓગણત્રીસ છે તેનો વ્યસ્ત ઓગણત્રીસ છેદમાં માઇનસ ઓગણીસ કરતા જવાબ એક મળે છે છેદ ઉડાવતા તો આ વ્યસ્ત સંખ્યાનો દર્શાવે છે ત્યાર પછી પાંચ નંબર છ નંબરમાં સંખ્યા છ છેદમાં તેર ને માઇનસ સાત છેદમાં સોળના વ્યસ્ત વડે ગુણો હવે આપણે શું કરવાનું છે તો છ ના છેદમાં તેર જે સંખ્યા છે તેને માઇનસ સાત છેદમાં સોળના વ્યસ્ત જોડે ગુણ બરાબર તો આનું વ્યસ્ત શું થશે સોળના છેદમાં માઇનસ સાત થશે તો તેના જોડે ગુણવાના છે તો આપણે અહીંયા ગુણાકાર કરીએ તો સોળના છેદમાં માઇનસ બરાબર શું બંનેનો ગુણાકાર કરી દેવાનો સોળ સોળ છન્નું છેદમાં તેર સત્તા એકાણું અને એકાણું કેવા આવશે માઇનસમાં બંને સંખ્યામાંથી એક માઇનસમાં હોય એટલે શું કરવાનું માઇનસનું ચિહ્ન લાગે તો આપનો જવાબ થઈ ગયો તો છ છેદમાં તેરને માઇનસ સાત છેદમાં વ્યસ્ત વડે ગુણાકાર કરી દીધો ત્યાર પછી સાતમો નંબર છે એક છેદમાં ત્રણ ગુણ્યા છ ગુણ્યા ચાર છેદમાં ત્રણની એક છેદમાં ત્રણ ગુણ્યા છ ગુણ્યા ચાર છેદમાં ત્રણ રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો હવે આ જુઓ તમને શું દેખાય છે જૂથનો ગુણધર્મ કરે છે સંખ્યા બંને એક જ છે અને જૂથ દ્વારા પહેલાં એક છેદમાં ત્રણને બહાર રાખી અને આ બંને સંખ્યાનું જૂથ કર્યું ત્યાર પછી આ બંને સંખ્યાનું જૂથ કરી ચાર છેદમાં ત્રણ બહાર રાખ્યું તો આ કયો ગુણધર્મ છે જૂથનો ગુણધર્મ છે ત્યાર પછી આઠ નંબર શું આઠ છેદમાં નવ એ સંખ્યા માઇનસ એકના એક માઇનસ એક પૂર્ણાંક એક અષ્ટમાંશનો વ્યસ્ત છે કેમ અથવા કેમ નહીં તો હવે જોઈએ આઠ છેદમાં નવ એ આનો વ્યસ્ત છે તો અહીંયા કારણ જોઈએ વ્યસ્ત નથી કેમ નથી તો જુઓ અહીંયા આઠ એકા આઠ આઠ એકા આઠ હવે આ મિશ્ર સંખ્યા છે તેનો આપણે માઇનસ એક છેદ પૂર્ણાંક એક અષ્ટમાંશ તો હવે આ બે સંખ્યાનો શું કરીએ ગુણાકાર કરીએ એટલે આઠ એકા આઠ અને એક નવ તો માઇનસ નવ છેદમાં આઠ થાય હવે તેનો વ્યસ્ત કરો તો શું થશે વ્યસ્ત કરીશું તો આઠના સોરી આપણને અહીંયા આઠના છેદમાં નવ સંખ્યા આપી છે તો તે એનો વ્યસ્ત નથી વ્યસ્ત કરીશું એટલે સંખ્યા તો ધન ઋણ સંખ્યા જ રહેશે ને બરાબર ધન સંખ્યા તો થશે નહીં કારણ કે આનો વ્યસ્ત શું થશે માઇનસ આઠ છેદમાં નવ અને આ સંખ્યા ધનમાં આપેલી છે બરાબર તો સંખ્યા વ્યસ્ત સંખ્યા નથી અને અહીંયા કારણ સાથે પણ સમજાવેલ કે માઇનસ નવ છેદમાં આઠ થાય એટલે આઠ છેદમાં નવ ગુણ્યા માઇનસ નવ છેદમાં આઠ બરાબર માઇનસ એક થાય છે એટલે કે વ્યસ્ત સંખ્યા માટે શું થવું જોઈએ પ્લસ એક થવું જોઈએ જે આ વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ કેવો મળે ધનમાં એક સંખ્યા મળે તો એને વ્યસ્ત સંખ્યા કરી કહેવાય આ સંખ્યા ઋણમાં મળે છે તો વ્યસ્ત સંખ્યા કહેવાશે નહીં ત્યાર પછી નવ નંબર ઝીરો પોઈન્ટ ત્રણ એ ત્રણ પૂર્ણાંક એક ત્રત્યાંશ નો વ્યસ્ત છે કેમ અથવા કેમ નહીં તો ઝીરો પોઈન્ટ ત્રણ બરાબર લખીશું ત્રણ ના છેદમાં દસ અને ત્રણ પૂર્ણાંક એક રીતે લખાય તો ત્રણ તાલીમ નવ અને એ દસ છેદમાં ત્રણ તો હવે આપણને શું કહે છે ઝીરો પોઈન્ટ ત્રણ એ ત્રણ પૂર્ણાંક એક ત્રત્યાંશ વ્યસ્ત છે તો ત્રણ પૂર્ણાંક એક ત્રત્યાંશ વ્યસ્ત શું થાય ત્રણના છેદમાં દસ તો હા આ વ્યસ્ત છે કારણ કે આ બધી જ સંખ્યા બધું જ જોવાની જરૂર નથી તમને ખ્યાલ જોયું કે તમે અહીંયા આ સંખ્યાનો વ્યસ્ત કરો તો શું થવાનું છે આ સંખ્યાનો વ્યસ્ત કરીશું એટલે ત્રણના છેદમાં દસ થઈ જશે તો આ પણ ત્રણના છેદમાં દસ છે આ પણ ત્રણના છેદમાં દસ છે તો બંને એક આ જે આ જે સંખ્યા છે એ આનો વ્યસ્ત છે બરાબર જીરો પોઈન્ટ ત્રણ એ ત્રણ પૂર્ણાંક એક તૃત્યાંશનો વ્યસ્ત છે અને આના દ્વારા પણ તમે જોઈ શકો છો કે ત્રણ દસના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં દસ બંનેનો ગુણાકાર કરો એટલે છેદ ઉડારશો ત્રણ એકા ત્રણ દસ એકા દસ તો જવાબ શું આવ્યો એક તો ધનમાં એક આવે તો એ વ્યસ્ત સંખ્યા છે તેમ કહેવાય તો આ રીતે તમને જવાબ મળી જશે ત્યાર પછી દસ મોટા નંબર જોઈએ એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય હવે એવી કઈ સંખ્યા છે સમય સંખ્યા છે જેનો વ્યસ્ત ન હોય તો ઝીરો જે સંખ્યા છે તેનો કોઈ વ્યસ્ત હોય નહીં ત્યાર પછી એવી સમય સંખ્યાઓ કે જેનો વ્યસ્ત કે જે તેના વ્યસ્તને સમાન હોય તો વ્યસ્તને સમાન કઈ સંખ્યા હોય છે એક અને માઇનસ એક આ બંને જે સંખ્યાનો તમે વ્યસ્ત કરો તો તેના વ્યસ્તને સમાન જ હોય છે એવી સમય સંખ્યા કે જેની વિરોધી સંખ્યાને સમાન હોય તો વિરોધી સંખ્યાને સમાન એવી કઈ સંખ્યા તો ઝીરો છે એને ઋણ સંખ્યા કે ધનસંખ્યા કોઈ લાગે નહીં તો ઝીરો છે એ વિરોધી સંખ્યાને સમાન હોય છે ત્યાર પછી અગિયાર નંબર નીચેની ખાલી જગ્યા પૂરો શૂન્યનો વ્યસ્ત શું થાય ન મળે શૂન્યનો વ્યસ્ત મળે ન મળે ત્યાર પછી સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના જ વ્યસ્ત છે તો એક અને માઇનસ એક એ પોતાના જ વ્યસ્ત છે માઇનસ પાંચની વ્યસ્ત સંખ્યા કઈ કહેવાય તો માઇનસ પાંચની વ્યસ્ત સંખ્યા માઇનસ પાંચ તો માઇનસ પાંચના છેદમાં કંઈ નથી તો એક લખવાનું તો તેનો વ્યસ્ત શું થશે માઇનસ એક છેદમાં પાંચ તો માઇનસ એક છેદમાં પાંચ અને એક એક એકના છેદમાં એક્સની વ્યસ્ત સંખ્યા હવે એકના છેદમાં એક્સની વ્યસ્ત સંખ્યા તો આ અંશમાં જતો રહેશે એક નીચે આવી જશે બરાબર તો એક નીચે લખવાની જરૂર નથી તો જવાબ શું આવશે એક્સ આવશે અહીંયા જણાવેલ છે કે એક્સ બરાબર ઝીરો નથી ત્યાર પછી બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા કેવો મળે સમય સંખ્યા જ મળે છે અને ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ધમ તમે ધન સમય સંખ્યા હોય તેનો વ્યસ્ત કરો તો પણ ધન સંખ્યા જ મળે છે પછી એ ઋણ થઈ જતો નથી તો વ્યસ્ત કરવાથી તે ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ધનસંખ્યા જ હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણો પ્રશ્ન સ્વાધ્યાય એક પોઈન્ટ એક અહીંયા પ્રશ્ન એકથી અગિયાર પૂર્ણ થાય છે વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો આભાર